બળાત્કારના ગુનામાં 14 વર્ષની સજામાં પેરોલ જમ્પ કરી છેલ્લા 2 વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2016માં આરોપીએ સિંગણપુર વિસ્તારમાં રહેતા પરિવારની 11 વયની કિશોરીનું લગ્નની લાલચ અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યો હતો, જે અંગે સિંગણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને 14 વર્ષની સજા અને 35,000નો દંડ ફટકાર્યો હતો, જોકે દંડ ન ભરતા વધુ 4 વર્ષની સજા ફટકારી હતી. જે કેસમાં 10 દિવસના વચગાળાના જામીન મેળવી આરોપી ફરાર થઈ ગયો હતો. જે કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો એ આરોપીને 14 વર્ષની સજા અને 35,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ દંડ નહીં ભરતા વધુ 4 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. દરમિયાન જેલવાસ હેઠળ રહેલા આરોપી પ્રવીણ ધનરાજ લાજવીવર 8 ઓગસ્ટના રોજ સુરતની લાજપોર જેલમાંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો, જે અંગે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો સિંગણપુર પોલીસ મથકમાં નોંધાયો છે. દરમિયાન પેરોલ જમ્પ કરી છેલ્લા 2 વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપી પ્રવીણ લાજવીવરની મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલ શલાઈ ગામમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપી પોલીસની ધરપકડથી બચવા પોતાના વતનથી દૂર હોટેલ પર રહી ત્યાં જ કામકાજ કરતો હતો. જ્યાં મળેલ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.